સુરતમાં કાપોદ્રામાં રિક્ષામાં બેસેલા વૃદ્ધને લૂંટી લેવાની ઘટનામાં પોલીસે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વૃદ્ધ પોતાના વતનથી અહીં દીકરાના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, ત્યારે બસમાંથી ઉતરી રિક્ષામાં બેઠા હતા, ત્યારે રિક્ષામાં બેસેલા લૂંટારાઓએ ચપ્પુ મારી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી હતી। સુરતમાં દીકરીના ઘરે લગ્ન પ્રસંગે આવેલા એક વૃદ્ધને ચપ્પુના ઘા ચીકી રિક્ષામાં સવાર લૂંટારાઓની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ બોટાદ ખાતે રહેતા 68 વર્ષીય રામજીભાઈ આંબલિયા મંગળવારે રાત્રે બોટાદથી લક્ઝરી બસમાં બેસી બુધવારે સવારે સુરત પહોંચ્યા હતા। વહેલી સવારે તેઓ સુરત પહોંચતા પોતાના દીકરા જે મોટા વરાછામાં રહે છે તેના ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે કાપોદ્રા બ્રિજ પાસે એક રિક્ષામાં બેઠા હતા, ત્યારે રિક્ષામાં સવાર રિક્ષામો પર તેમને શંકા ગઈ હતી। આ દરમિયાન રિક્ષામાં બેસેલા ત્રણ લૂંટારાઓએ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી વૃદ્ધે પ્રતિકાર કરતાં તેમને પગમાં ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। આરોપીઓએ વૃદ્ધ પાસેથી રોકડ રૂપિયા 12,000, એક મોબાઈલ ફોન મળીને 15,000ની લૂંટ કરી હતી અને વૃદ્ધને ઇજાગ્રસ્ત હાલતમાં મનીષ ગન્નાળા પાસે ઉતારી ભાગી છૂટ્યા હતા। સમગ્ર મામલે વૃદ્ધ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક બે આરોપીઓની ધરપકડ કરી હતી અને રિક્ષા કબજે કરી લીધી હતી। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 6,000 અને લૂંટની ઘટનામાં વાપરેલ ચપ્પુ કબજે કરી લીધું હતું। પોલીસે ઇમરાન અને સરબાસ ખાન નામના ઇસમની ધરપકડ કરી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ ગઈકાલે વહેલી સવારે પોતાના વતનમાંથી કાપોદ્રા ચાર રસ્તે ત્યાં ઉતર્યા હતા અને પોતાના એમના દીકરાના ઘરે જવાનું હતું, ત્યાંથી એ રિક્ષામાં બેઠેલા અને જ્યારે રિક્ષામાં બેઠેલા એ વખતે બીજા ત્રણ ત્યાં મુસાફરો પણ હતા એમ, અને એ દરમિયાનમાં આ મનીષા ગણના જે આવતા હતા રિક્ષા લઈને એ દરમિયાનમાં આ કામના ફરિયાદીને મારમારી ઈજા કરી અને એની પાસેથી 12,000 રૂપિયા રોકડા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરી અને આ કામના આરોપીઓ ભાગી ગયેલા રિક્ષા લઈને।